जय हिंद मित्रों, आजना लेक्चर में आपणे डायामेग्नेटिक पदार्थों माटेनो लेंजेविन वात समझवानी छे। आ वात में आपणे डायामेग्नेटिक पदार्थोनी जेनी ससेप्टिबिलिटी ऋण जोवा मळे छे ते आपणे साबित करवानी छे। आ वात समझता पहेला सौ प्रथम आपणे जाणीए छीए के चुंबकीय पदार्थोने त्रण प्रकार में विभाजित करवामां आवे छे, डायामेग्नेटिज्म, पेरामेग्नेटिज्म एंड फेरोमेग्नेटिक मटीरियल। आपणे आगळना लेक्चर में जोयुं हतुं के ज्यारे कोई डायामेग्नेटिक पदार्थ ने बाह्य चुंबकीय क्षेत्र में मुकवामां आवे छे त्यारे तेने अपाकर्षण अनुभवे छे। ज्यारे पेरामेग्नेटिज्म अने फेरोमेग्नेटिक मटीरियल ने बाह्य चुंबकीय क्षेत्र में मुकवामां आवे छे जे ते आकर्षण अनुभवे छे। आ रीजन ने लीधे ज छे के डायामेग्नेटिक नी जे ससेप्टिबिलिटी नुं मूल्य छे ते ऋण छे અને પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકની સસેબિલિટીનું મૂલ્ય જે ધન જોવા મળે છે। ઉપરાંત આપણે તેના એક્ઝામ્પલની વાત કરીએ તો ડાયામેગ્નેટિઝમના એક્ઝામ્પલ બિસ્મ છે, સોનું, ચાંદી, H2O, NaCl, H2 જે વગેરે તેના એક્ઝામ્પલોની આપણે ચર્ચા કરી હતી। ઉપરાંત આપણે અગાઉના લેક્ચરમાં તે પણ જોયું હતું કે તેની પારગમ્ય એટલે કે પરમીએબિલિટીનું મૂલ્ય પણ એક કરતાં ઓછું જોવા મળે છે ડાયામેગ્નેટિક મટીરિયલમાં, અને તેની સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ જોવા મળે છે જે તાપમાન ઉપર આધારિત નથી। હવે આજના લેક્ચરમાં આજે આપણે લેંજેવિન વાદ અનુસાર આપણે સાબિત કરવાનું છે કે તેની સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કે જે ઋણ છે તે આપણે સાબિત કરવાનું છે। સૌ પ્રથમ લેંજેવિનની માન્યતા અનુસાર જ્યારે કોઈ ડાયામેગ્નેટિક પરમાણુમાં ઇલેક્ટ્રોનની એવા પ્રકારની ગોઠવણી જોવા મળે છે જેથી તેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય બને છે। ઉપરાંત જ્યારે કોઈ પણ ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની ઇલેક્ટ્રોનની કક્ષામાં તે ઓછા વત્તા અંશે તે કોણીય સ્થાનાંતર થાય છે, આમ થવાના લીધે તેની બાહ્ય ક્ષેત્રની તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળે છે, તેથી તેની સસેબિલિટીનું મૂલ્ય હંમેશા ઋણ જોવા મળે છે। આ વાત આપણને સૌ પ્રથમ ડાયામેગ્નેટિક મટીરિયલ માટે આપણને લેંજેવિને આપેલો હતો। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે તેની બહારની કક્ષામાં હોય ત્યારે તે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતો હોય છે। આ ભ્રમણ બે રીતે પોસિબલ હોય છે આકૃતિમાં દર્શાવવાનું છે, એક ક્લોકવાઇઝ હોઈ શકે અને એક એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે। પહેલી આકૃતિમાં આપણે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝની વાત કરીશું અને બીજી આકૃતિમાં જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની આપણે વાત કરીશું। સૌ પ્રથમ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે તેનું માસ એમ છે, ઉપરાંત તેનો વીજભાર ઈ આપણે લીધો છે, અને તેની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા જે આપણે આર લીધી છે। ઉપરાંત આપણે તેને વર્ટિકલ ડાયરેક્શનમાં ઝેડ દિશામાં તેમાં એચ ચુંબકીય ક્ષેત્ર પણ આપણે એપ્લાય કરેલું છે, બરાબર। હવે જ્યારે ઇલેક્ટ્રોન તેની કક્ષામાં પરિભ્રમણ કરતો હશે ત્યારે તેને કેન્દ્ર ત્યાગી બળનો અનુભવ થશે, ઉપરાંત ચુંબકીય ક્ષેત્રમાં હોવાને લીધે તે ચુંબકીય બળની અસર પણ તેમાં જોવા મળશે। હવે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે એક ઇલેક્ટ્રોન XOY પ્લેનમાં વર્તુળાકારમય ગતિ કરે, આથી તેની કોણીય વેગ આવવાનો, આથી એનો કોણીય વેગ આપણે ω0 કન્સિડર કરીએ છીએ, અને તેની ત્રિજ્યા જે કક્ષાનો પરિભ્રમણ કરે છે તેની ત્રિજ્યા આપણે r લેવાની છે, બરાબર। હવે આપણે જોઈએ કે જ્યારે પણ તેને અને ઉપરાંત આપણે ઝેડ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ કરેલું છે। હવે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં તેનો કોણીય વેગ આપણે ω1 અને ક્લોકવાઇઝ દિશા એટલે કે સમઘડી દિશામાં તેનો કોણીય વેગ આપણે ω2 લીધેલો છે। હવે આ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ત્રણ જુદા જુદા પ્રકારના બળ ઉદ્ભવે છે ઇલેક્ટ્રોન પર। પહેલું કેન્દ્રગામી, જેને સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવામાં આવે છે, બીજું કેન્દ્ર ત્યાગી, જેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે, અને ત્રીજું મેગ્નેટિક બળો, ચુંબકીય બળોની આપણે ત્રણેય બળની આપણે વાત કરીશું। સૌ પ્રથમ આપણે પહેલી આકૃતિ અનુસાર કે આપણે જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગતિ કરે છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પહેલી વાત કરીએ તો આપણે કેન્દ્ર
ગામી બળની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર ગામી બળનું સૂત્ર એમ વી સ્ક્વેર અપોન આર, જ્યાં એમ એટલે જે પરિભ્રમણ કરે છે, અહીંયા આપણે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરીએ છીએ એટલે એનું માસ, જે પરિભ્રમણ કરે છે વી એટલે તેની વેલોસિટી, અને આર તેની ત્રિજ્યા કેટલી છે. ઉપરાંત આપણે કોણીય ઝડપમાં એ પણ જોયું કે વી બરાબર આર ઓમેગા થાય છે, જ્યાં વી એટલે વેલોસિટી છે, આર એટલે ત્રિજ્યા, અને ડબલ્યુ એ કોણીય ઝડપ જે જોવા મળે છે. આથી આપણે આ વી સ્ક્વેરમાં આપણે જ્યારે વીની કિંમત આપણે આર ઓમેગા ઝીરો મૂકશું, એટલે આપણને કેન્દ્રગામી બળનું સૂત્ર એ જેને આપણે એફ વન તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, જેનું ફોર્મ્યુલા એમ આર ઓમેગા ઝીરોનો સ્ક્વેર આપણને જોવા મળે છે. હવે વિષમઘડી દિશા માટે થઈને કેન્દ્ર ત્યાગી બળ માટે, હવે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે કણમાં જ્યારે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે ત્યારે તેની વેલોસિટી વી વન છે. આથી વી વનનું પાછું આપણે જાણીએ છીએ વી બરાબર આપણે વી વન એ કન્સિડર કરીએ તો વી બરાબર આર ઓમેગા વન, એટલે કે વિષમઘડી માટે થઈને તેની કોણીય ઝડપ ઓમેગા વન અને તેની ઝડપ વી વન છે, અને ત્રિજ્યા તો સેમ જ રહેવાની છે આર, બરાબર. તો હવે આપણે વી વનની સમીકરણમાં જ્યારે આપણે આર ઓમેગા વનની વેલ્યુ મૂકીએ છીએ ત્યારે આપણને એફ ટુ જે કેન્દ્ર ત્યાગી બળ છે વિષમઘડી દિશા માટે થઈને તેનું મૂલ્ય આપણને એમ આર ઓમેગા વન સ્ક્વેર જેવું મળે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ ચુંબકીય બળનું સૂત્ર એફ બરાબર ઈ એ વી ક્રોસ એચ જોવા મળે છે, જ્યાં ઈ એ જે વીજભાર જે ગતિમાં છે તેનો ચાર્જ, વી એટલે કે તેની વેલોસિટી, અને એચ એટલે જે ચુંબકીય ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું છે તે. હવે વી ક્રોસ એચ એટલે કે આ સદિશ ગુણાકાર જોવા મળે છે. હવે આપણે વી ક્રોસ એચની બદલે આપણે વી એચ સાઇન થીટા પણ લખી શકીએ છીએ, પરંતુ આપણે જોયું છે કે એની વેલોસિટી એક્સ ઓ વાય પ્લેનમાં જોવા મળે છે, અને ચુંબકીય ક્ષેત્ર તેને લંબ લાગુ પડેલું છે. આના માટે થઈને કે વી અને એચ વચ્ચેના થીટાનું મૂલ્ય તે 90 ડિગ્રી જેવું જોવા મળે છે, અને સાઇન 90 ડિગ્રીની કિંમત આપણને સૌને ખબર છે, સાઇન 90 ડિગ્રીની મૂલ્ય આપણને 1 થાય છે. આથી હવે વિષમઘડી દિશા માટે જે ચુંબકીય બળ લાગે છે એફ એમનું મૂલ્ય એચ ઈ વી વન ઇન્ટુ સાઇન થીટા, જ્યાં એચ એટલે જે ચુંબકીય ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું છે, ઈ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેનો વીજભાર, વી વન એટલે કે વિષમઘડીમાં ઇલેક્ટ્રોન જે ફરે છે તેની વેલોસિટી વી વન, અને સાઇન થીટામાં થીટાની વેલ્યુ 90 ડિગ્રી અને સાઇન 90 ડિગ્રીની વેલ્યુ આપણે 1 થાય છે. અગેઇન પાછું આપણે વી વન બરાબર આપણે આ ઇક્વેશનમાં જોયું તે રીતે વી વન બરાબર આપણે આર ઓમેગા વન પણ મૂકી શકીએ છીએ, જ્યાં આર એટલે કે તેની રેડિયસ છે, ત્રિજ્યા, ઓમેગા વન એટલે તેની કોણીય ઝડપ છે વિષમઘડી માટે થઈને. એટલે આપણને ચુંબકીય બળનું ફાઇનલ ઇક્વેશન આપણને એચ ઈ આર ઓમેગા વન આપણને મળે છે. આ ત્રણે ત્રણ બળ આપણે વિષમઘડી દિશા માટે થઈને હવે વાત કરી. આ જ રીતે આપણે જે હવે આપણે સમઘડી દિશા માટે એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનની વાત કરીશું, એમાં પણ ત્રણે ત્રણ પ્રકારના બળની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે, તેની માટે કેન્દ્રગામી બળનું સૂત્ર એફ વન બરાબર એમ વી સ્ક્વેર અપોન આર જોવા મળે છે, બરાબર. હવે ફરીથી વી આર બરાબર જ્યાં વી બરાબર આર ઓમેગા ઝીરો, ઓમેગા ઝીરો એ કોણીય ઝડપ છે, આર તેની ત્રિજ્યા છે. આથી એફ વનનું ફોર્મ્યુલા એમ આર ઓમેગા ઝીરો સ્ક્વેર છે, જે આપણે વિષમઘડીમાં પણ તે જ જોવા મળ્યું. કેન્દ્રગામી બંનેનું કેન્દ્રગામી બળનું સૂત્ર સેમ છે. હવે વાત કરીએ કેન્દ્ર ત્યાગી બળ માટે. સમઘડી દિશા માટે જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે આપણે તેની વેલોસિટી વી ત્યારે તેની વેલોસિટી આપણે વી ટુ કન્સિડર કરી છે. આ દરમિયાન જે કોણીય ઝડપ હશે તે પણ ઓમેગા ટુ જેટલી હશે. એના માટે થઈને તેનું સૂત્ર વી બરાબર આર ઓમેગા ટુ અને વી ટુ આપણને તેનું ફોર્મ્યુલા જોવા મળશે. આથી કેન્દ્ર ત્યાગી માટેનું ફોર્મ્યુલા એફ ટુ બરાબર એમ વી ટુ સ્ક્વેર અપોન આર
જ્યાં આપણને જોયું કે વી ટુ બરાબર આર ઓમેગા ટુ. હવે તેની કિંમત મૂકતા આપણને કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર એફ ટુ બરાબર એમ આર ઓમેગા ટુ સ્ક્વેર જોવા મળે છે. હવે ત્રીજું બળ, ચુંબકીય બળ. જેમ આપણે વિષમ ઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરેલું છે, તે જ રીતે આપણે સમઘડી દિશામાં પણ આપણે ચુંબકીય ક્ષેત્ર એચ, જે ઝેડ દિશામાં આપણે એપ્લાય કરેલું છે, બરાબર. હવે તે બળની વાત કરીએ કે તેનું મૂલ્ય એફ એમ માઇનસ એચ ઇ વી ટુ સાઇન થીટા. હવે અહીંયા માઇનસ આવશે. હવે તમે જોયું હશે કે બંનેની ઝડપની દિશા વિરુદ્ધ અલગ અલગ છે, એક ક્લોકવાઇઝ છે ને એક એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે આપણે વિષમ એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શનને જો આપણે પોઝિટિવ લઈએ તો આપણે ક્લોકવાઇઝની ડાયરેક્શનને આપણે નેગેટિવ લઈએ છીએ. એટલે અહીંયા એચ અહીંયા માઇન એફ એમની વેલ્યુ માઇનસમાં જોવા મળે છે. ઉપરાંત અગેન કે અહીંયા સાઇન થીટાની થીટાની વેલ્યુ પણ 90 ડિગ્રી જોવા મળશે, તો સાઇન થીટાની વેલ્યુ 1 જોવા મળશે. આ બરાબર, ઓકે. તો એફ એમનું ફોર્મ્યુલા શું થશે? માઇનસ એચ ઇ આર ઓમેગા ટુ, જ્યાં આર ઓમેગા ટુ બરાબર આપણે વી ટુ પણ લખી શકીએ છીએ, બરાબર. હવે આ ત્રણે ત્રણ બળ વિષમઘડી સમઘડી માટેના અને ત્રણે ત્રણ બળ વિષમઘડી માટેના ની આપણે આકૃતિની આકૃતિ ઉપરથી વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ એફ વન એ કેન્દ્ર તરફ એટલે કેન્દ્રગામી બળ છે, જ્યારે એફ ટુ અને એમ એફ એમ જે કેન્દ્રથી વિરુદ્ધ જે બંને એક દિશામાં બળ લાગે છે, બરાબર. તો હવે આપણે આમ પણ લખી શકીએ એફ વન બરાબર એફ ટુ પ્લસ એફ એમ. હા, આ સૂત્ર મુજબ કે આ જે આ બંને બંને બળ એક જ દિશામાં છે, આથી તેને એક દિશામાં બંને સમ થતા. હવે મારે જો પહેલાં સમીકરણમાં એફ ટુને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા એટલે કે કરતાં મારે બનાવવું હોય તો મારું સૂત્ર શું બને? એફ ટુ બરાબર એફ વન માઇનસ એમ એફ એમ, બરાબર. તો હવે એક આ એફ ટુની કિંમત, એફ વનની કિંમત અને એફ એમની કિંમત જે મને વિષમઘડી માટે જે ત્રણ મને જે વિષમઘડી માટેની ત્રણ મને વેલ્યુ મળી હતી, એફ વન બરાબર જ્યાં એમ આર ઓમેગા ઝીરો સ્ક્વેર છે, એફ ટુ બરાબર જ્યાં એમ આર ઓમેગા વન સ્ક્વેર છે, અને એફ એમ બરાબર એચ ઇ આર ઓમેગા વન છે. આ ત્રણે ત્રણ વેલ્યુ હું આ એફ ટુ બરાબર એફ વન માઇનસ એફ એમમાં મૂકું છું, બરાબર. તો મને શું વેલ્યુ મળે? એમ આર ઓમેગા વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા ઝીરો સ્ક્વેર માઇનસ એચ ઇ આર ઓમેગા વન મને કિંમત મળે છે. આ શેની માટે છે? વિષમઘડી માટે થઈને છે, જેને આપણે સમીકરણ નંબર 4 વડે રિપ્રેઝેન્ટ કર્યું છે. હવે આ જ રીતે ત્રણ વેલ્યુ આપણને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળી, કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ અને ચુંબકીય બળ, બરાબર. તો હવે તેનું પણ આપણને ફોર્મ્યુલા શું મળશે? આપણને એફ ટુ બરાબર એફ એફ વન માઇનસ એફ એમ, જ્યાં એફ ટુ શું છે તો કે કેન્દ્ર ત્યાગી બળ, એફ વન શું છે તો કે કેન્દ્રગામી બળ, અને એફ એમ શું છે કે ચુંબકીય બળ. હવે જેમ આપણને આ ત્રણ સૂત્ર કેન્દ્રગામી, કેન્દ્ર ત્યાગી અને ચુંબકીય બળનું જે ત્રણ સૂત્ર આપણને સમઘડી દિશા માટેના જે આપણને મળેલા છે, એ ત્રણે ત્રણ સૂત્ર આપણે એફ ટુ બરાબર એફ વન માઇનસ એફ એમમાં મૂકતા તો આપણને સમીકરણ કંઈક આ રીતનું મળે છે. એમ આર ઓમેગા ટુ સ્ક્વેર બરાબર એમ આર ઓમેગા ઝીરો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ એચ ઇ આર ઓમેગા ટુ, જેને સમીકરણ આપણે 8 વડે કહીએ છીએ. હવે મિત્રો, આપણે સમીકરણ 8માંથી આપણને જે સમીકરણ 4 બાદ કરવાનું છે, એટલે કે જે વિષમઘડી સમઘડીનું જે આપણને આ ફોર્મ્યુલા મળ્યું, સમઘડીનું જે આપણને સમીકરણ નંબર 8 મળ્યું છે, તેમાંથી આપણે વિષમઘડીનું જે આપણને સમીકરણ 4 મળ્યું છે તે આપણે તેમાંથી જ બાદ કરવાનું છે. એટલે કે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરીને જમણી બાજુમાંથી આપણે એની જમણી બાજુ બાદ કરીએ, એટલે કે આની સમીકરણ 8ની જમણી બાજુ શું છે? એમ આર ઓમેગા વન ઓમેગા ટુનો સ્ક્વેર છે, બરાબર. એ જ રીતે સમીકરણ 4ની ડાબી બાજુ શું જોવા મળે છે? એમ આર ઓમેગા વનનો સ્ક્વેર છે. તો બંનેની બાદબાકી કરીએ તો આપણને આ રીતનું જોવા મળે, એમ 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 આર ઓમેગા વન સ્ક્વેર માઇનસ એમ આર ઓમેગા ટુ સ્ક્વેર. એ જ રીતે સમીકરણ 4ની
અને સમીકરણ 8ની બંનેની જમણી બાજુમાંથી આપણે બાદબાકી કરીએ. તો જો આ રીતનું આપણે જોવા જઈએ તો બંને માટે કેન્દ્ર ગામી બળનું જે સૂત્ર હતું એ સેમ છે, એટલે એક પ્લસ આવશે અને એક માઇનસ, તો આ બંને કેન્સલ થઈ જાય. બરાબર. હવે સમીકરણમાં શું રહ્યું કે તમે આ સમી ડાબી બાજુ જુઓ તો એમ આર અને એમ આર આ જે બંને કોમન છે, તો હું કોમન લઈ લઉં એમ આર. હવે તો રહ્યું શું, ઓમેગા વન સ્ક્વેર માઇનસ ઓમેગા ટુ સ્ક્વેર. એ જ રીતે જમણી બાજુની વાત કરું તો જો એચ ઈ આર અને એચ ઈ આર ને પણ હું કોમન લઈ શકું, તો માઇનસ એચ ઈ આર કોમન લીધું છે, તો હવે શું વધે, ઓમેગા વન પ્લસ ઓમેગા ટુ. બરાબર. હવે વાત કરીએ આપણે ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ સ્ક્વેર, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ, ઓમેગા વન પ્લસ ઓમેગા ટુ માઇનસ ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ. આ સૂત્ર કોના જેવું થયું, તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપણે હોય તો આપણે શું લખી શકીએ, એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી આપણે લખી શકીએ. આ સૂત્ર એના જેવું થયું કે આપણે એ બરાબર ઓમેગા વન લીધું અને બી બરાબર આપણે ઓમેગા ટુ લીધું. બરાબર. તો આપણને આવી રીતનું કંઈક સમીકરણ મળે, એમ આર બ્રેકેટમાં ઓમેગા વન પ્લસ ઓમેગા ટુ બ્રેકેટમાં ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ બરાબર માઇનસ એચ ઈ આર બરાબર ઓમેગા વન પ્લસ ઓમેગા ટુ. તો મિત્રો જોઈ શકો છો આ સમીકરણમાં બંને સાઈડ ઓમેગા વન ને ઓમેગા ટુ છે, તો આપણે તેને કેન્સલ કરી શકીએ છીએ. તો આપણું નેક્સ્ટ સમીકરણ શું મળશે, હવે આપણે ઓમેગા વન અને માઇનસ ઓમેગા ટુને આપણે કરતાં બનાવીએ તો આપણને શું મળે, તો કે આપણને એચ ઈ આર માઇનસ એમ આર, જ્યાં એચ એટલે આપણે જે ચુંબકીય ક્ષેત્ર લાગુ કર્યું છે, ઈ એટલે કે જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે તે, આર શું છે તો કે ત્રિજ્યા, એમ શું છે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેનું દળ. બરાબર. તો આપણે આને ડેલ્ટા આર બરાબર, હવે ડેલ્ટા આર બરાબર આપણે માઇનસ એચ ઈ અપોન આર લખી શકીએ, કારણ કે બંને સાઈડથી આર આર આપણે ઉપર નીચેથી આપણે કેન્સલ કરી શકીએ. બરાબર. તો આ આપણને મળ્યું ડેલ્ટા આર, એટલે કે કોણીય ઝડપ. બરાબર. કોણીય ઝડપનું આપણને સમીકરણ 9માં ઇક્વેશન મળ્યું છે. હવે મિત્રો આપણે ચુંબકીય ચાકમાત્રાની વાત કરીએ, તો ચુંબકીય ચાકમાત્રા મારે ગોતવી હોય તો તેમાંથી પસાર થતો કરંટ અને તેનું એરિયાનો બંનેનો ગુણાકાર કરું તો મને ચુંબકીય ચાકમાત્રા મળે. હવે કરંટનું સૂત્ર શું છે, કે એકમ સમયમાં તેમાંથી પસાર થતો કુલ વીજભાર, એટલે આપણે ટાઈમ ટી લઈએ અને એમાંથી પસાર થતો વીજભાર આપણે ઈ ધારીએ, તો તેનું આઈ બરાબર આપણે લખી શકીએ ઈ અપોન ટી. બરાબર. એ જ રીતે વાત કરીએ કે એ એટલે કે શું છે, એરિયા ઓફ, બરાબર, એરિયા કોનો, તો કે જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તેનો, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, પાઈ આર સ્ક્વેર જોવા મળે છે, જે આર શું છે આપણી તેની ત્રિજ્યા છે. બરાબર. ચાલો, તો આ બધી કિંમત હું મૂકું તો મને ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું મળે, ઈ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ઝીરો અપોન ટુ પાઈ. હવે એની પહેલાં આ ટી બરાબર આ લોકોએ શું, વન હાફ ટી બરાબર શું મૂકેલું છે, ઓમેગા ઝીરો અપોન ટુ પાય, એટલે કે ઓમેગા ઝીરો બરાબર શું થાય, ટુ પાય અપોન ટી થાય. ઓમેગા ઝીરો બરાબર ટુ પાય અપોન ટી મૂકતા. બરાબર. તો હવે આપણે અહીંયા આપણે વન અપોન ટી છે, તો મારે વન અપોન ટી ને સબ્જેક્ટનો ફોર્મ્યુલા બનાવવું તો મને શું મળે, ઓમેગા ઝીરો અપોન ટુ પાય મળે. આ ત્રણે ત્રણ કિંમત હવે મારે ક્યાં મૂકવાની છે, ઉપરના સમીકરણમાં મૂકું તો મને શું મળે, ઈ પાય આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ઝીરો અપોન ટુ પાય. તો હવે તમે જોઈ શકો છો ઉપર અને નીચે બંને જગ્યાએથી પાય પાય કેન્સલ થઈ જાય, તો મને ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર કંઈક આ રીતનું મળે, ઈ આર સ્ક્વેર ઓમેગા ઝીરો અપોન ટુ પાય. બરાબર. ચાલો, તો હવે ડાયામેગ્નેટિક પદાર્થ માટે સમસા ચુંબકીય ચાક માત્રા. બરાબર. તો હવે આપણે જોયું, સૌથી પહેલાં આપણે જે કોણીય ઝડપ ફાઇન્ડ કરી, ડેલ્ટા ઓમેગા બરાબર માઇનસ એચ ઈ અપોન એફ, તો હવે આ સૂત્રમાં આપણે એની કિંમત મૂકી દઈએ. બરાબર. તો આપણને ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શું મળે છે, માઇનસ એચ
ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અપોન ટુ એમ. આ કિંમત ક્યાંથી આવી? કે ડેલ્ટા ઓમેગાની જે કિંમત આપણે જે અગાઉ ગોતી આરે માઇનસ એચ ઈ અપોન એમ, જે કિંમત આપણે મૂકવાથી આપણને ચુંબકીય ચાક માત્રાની આ રીતની આપણને કિંમત જોવા મળી છે, બરાબર. હવે આપણે એક પદાર્થના એકમ કદમાંથી એન કક્ષાઓ છે અને આ કક્ષાઓને ત્રણ પાસા પૈકી દરેક દીઠ કુલ છ સમૂહમાં વિભાજિત કરી શકાય, તો આપણે જો એકમ કદની ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો સમીકરણ 9 ઉપરથી આપણે એવું આપણે એમ ડેશનું જે આપણને આ ફોર્મ્યુલા મળ્યું, બરાબર, એની ઉપરથી આપણે આ ફોર્મ્યુલા બનાવી શકીએ એચ ઈ સ્ક્વેર અપોન આર ઇન્ટુ એન અપોન 6m, બરાબર, જ્યાં એન એટલે જે એન કક્ષાઓ જે છે તે, બરાબર. ચાલો હવે વાત કરીએ આપણે. હવે આપણને જે આ એમ ડબલ ડેશ જે મળ્યું છે તે એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા છે. હવે આપણે જાણીએ છીએ કે એકમ કદ દીઠ ચુંબકીય જે ચુંબકીય ચાક માત્રા મળે તેને આપણે ચુંબકીય તીવ્રતા અથવા આપણે મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. તો આપણે હવે આને મેગ્નેટાઇઝેશનને આપણે આઈ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો આપણને આઈનું સૂત્ર એમ ડબલ ડેશ જેવું જ મળે, માઇનસ એચ ઈ સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ એન અપોન 6m. હવે આપણે એચ અપોન આઈ લઈએ, બરાબર, તો આપણને શું મળે? એચ અપોન આઈ માઇનસ ઈ સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ એન બાય 6mની વેલ્યુ આપણને મળે છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ એ આઈ અપોન એચ, આઈ એટલે શું છે? તો કે મેગ્નેટાઇઝેશન, બરાબર, અને એચ એટલે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે તે. ઈ બંનેનો જો આપણે રેશિયો લઈએ તો આપણને કાય મળે છે. કાય એટલે કે ચુંબકીય સસેબિલિટી, જે ચુંબકીય પદાર્થોની જે સસેબિલિટી છે, મેગ્નેટિક સસેબિલિટી, તેને કહેવામાં આવે છે. તો આપણને કાયનું સમીકરણ કંઈક આ રીતનું મળે, કાય બરાબર માઇનસ ઈ સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ એન અપોન 6m, બરાબર. હવે જો મિત્રો જોવા જઈએ તો આ બધાનું મૂલ્ય, જો ઈ સ્ક્વેરનું મૂલ્ય પણ આપણને ધન જોવા મળે, આર સ્ક્વેર કે જે ત્રિજ્યા છે તેનું પણ મૂલ્ય ધન જોવા મળે, ઉપરાંત એમ એટલે કે જે ઇલેક્ટ્રોનનું માસ છે તે પણ ધન છે, અને વાત કરીએ આ નંબર કક્ષાની સંખ્યા એન, આ બધાનું મૂલ્ય કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. પરંતુ આ ફાઇનલ ઇક્વેશનમાં આપણને એક માઇનસ નિશાની જોવા મળે છે, બરાબર. આ દર્શાવે છે કે મેગ્નેટિક સસેબિલિટીનું મૂલ્ય ડાયા મેગ્નેટિક પદાર્થો માટે કેવી જોવા મળે છે? તો કે ઋણ જોવા મળે છે. આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે ડાયા મેગ્નેટિક પદાર્થો માટે સસેબિલિટીનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો કે ઋણ જોવા આપણને મળે છે, બરાબર. આ રીતે આપણે લેન્જેવિનને ડાયા મેગ્નેટિક પદાર્થની સસેબિલિટીનું મૂલ્ય આપણે ઋણ છે તે આપણને સાબિત કરીને આપેલું છે. થેન્ક યુ.